પ્રતિક્રમણ પ્રતિક્રમણના ટાઈમે થાય, પૂજા પૂજાના ટાઈમે થાય, પ્રવચન પ્રવચનના ટાઈમે થાય, પરંતુ એ ક્રિયાઓનો ભાવ, એ ક્રિયાના ઉદ્દેશનો ભાવ, આ બધું જો ન હોય તો અનુષ્ઠાન અપ્રધાન થાય. તો જે કાર્ય કરવું છે એ કાર્યનો જો ભાવ ન હોય તો એ કાર્ય ક્યાંક કરવાનું ન થાય, ક્યાંક જેવું તેવું કરવાનું થાય, ક્યાંક અધવચ્ચે છોડાય, ક્યાંક એમાં વિક્ષેપ આવે, ત્યારે જીવ સાવધ ન બને. સો કોઈ પણ વાત ક્રિયા કરવાની હોય એની મહત્તા કે ક્રિયાના ફળની મહત્તા કે ક્રિયાની પ્રવૃત્તિના ઉદ્દેશની મહત્તા, પ્રતિક્રમણ શા માટે કરવાનું, પાપ કપાવ, પ્રતિક્રમણ શા માટે કરવાનું, દેવની અને ગુરુની પૂજા સ્તુતિ માટે, પ્રતિક્રમણ શા માટે કરવાનું, પાપને અટકાવવા માટે, પાપ ખપાવવા માટે કે પાપને અટકાવવા માટે, બોલો પ્રતિક્રમણ શા માટે કરવાનું? પાપને અટકાવવું, પહેલા પાપને અટકાવો પછી પાપને ખપાવો. પાપને અટકાવવું ને એને પાપને ખપાવવું એ બને ક્યારે? એ બી બને. પાપને અટકાવવાનું કાર્ય આપણા હાથમાં હોય છે અથવા નથી હોતું. ગ્રસ્ત માણસ એમ નક્કી કરે કે મારે પાણીને અડવું નહીં, ગ્રસ્ત માણસ એમ નક્કી કરે કે મારે અગ્નિને અડવું નહીં, મારે રસોઈ બનાવવી નહીં, તો થઈ શકે? તો એને માટે પાપ અટકાવવું એ સહેલું છે કે પાપ ખપાવવું એ જરૂરી છે? બે જરૂરી શું? જેને પાપ ખપાવવું હોય એને પાપ અટકાવવું જોઈએ. 18 પાપસ્થાન નહીં કરવા એ સારું કે કર્યા પછી મિચ્છામિ દુક્કડમ દેવા એ સારું? નહીં થાય તો પહેલાં નવરો નહીં થાય, નવા નહીં કરવા, શક્ય નહીં કરવા, અને કરવા પડતા હોય, થઈ ગયા હોય એને ખપાવવા, એને માફી માંગી, એને મિચ્છામિ દુક્કડમ દેવો, એટલે બે પાટે ગાડી ચાલે. પહેલો પાટો કયો છે કે પાપ બને એટલા ઓછા કરો, બીજો પાટો કયો છે કે પાપ થયા હોય એને સુધારો, માફી માગો, પશ્ચાતાપ કરો, આલોચના કરો, એમાં દુઃખ રાખો, આ બીજો પાટો છે. નાયશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.